મિત્રો, મારું નામ છે ડોક્ટર રોહન વક્તા. હું એક ઓર્થોપેડિક સર્જન, સ્પોર્ટ્સ એન્ડ લિગામેન્ટ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ અને ઘૂંટણ અને ખભાના દૂરબીનથી ઓપરેશન કરવાનો નિષ્ણાત છું અમદાવાદ ગુજરાતથી. આ વિડીયોમાં આપણે ઘૂંટણની ગાદીના ભાગ 2 વિશે વાત કરીશું. પહેલા વિડીયોમાં આપણે ઘૂંટણની ગાદી કોને કહેવાય અને એની ઈજા કેવી થાય છે એના વિશે વાત કરી. તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે જો ઘૂંટણની ગાદી ફાટી ગયું હોય એવું લાગતું હોય તો આપણે MRI કરાવવું જોઈએ. MRIમાં આપણને ખ્યાલ આવતો હોય છે કે ઘૂંટણની ગાદી કયા ગ્રેડની ફાટેલી છે. ઘૂંટણની ગાદી ફાટવાના 3 ગ્રેડ હોય છે, ગ્રેડ 1, 2 અને 3. ગ્રેડ 1માં ઘૂંટણની ગાદીની અંદરના ભાગમાં નાનકડો ટેર હોય છે, એટલે કે ફાટેલી હોય છે, જે બહારના સરફેસ પર દેખાતી નથી હોતી. એટલે ઉદાહરણ તરીકે આપણા ઘરમાં કોઈ ગાદી હોય જેની ઉપરનું લેયર, બહારનું લેયર કમ્પ્લીટલી નોર્મલ હોય પણ એ અંદરથી જ ફાટેલી હોય, બહાર એનો ફાટેલો ભાગ દેખાતો ના હોય, તેને ગ્રેડ 1 ટેર કહેવામાં આવે છે, જે તમે પાછળ ફોટોમાં જોઈ શકો છો. ગ્રેડ 1 ટેરમાં કોઈ પણ પ્રકારની સર્જરીની જરૂર રહેતી નથી અને એમાં ફિઝિયોથેરાપી, દવા અને આરામથી જ સારું થઈ જતું હોય છે. ગ્રેડ 2 ટેર એટલે કે ખાલી 50% થિકનેસની ગાદી ફાટેલી હોય છે, જે તમે પાછળ ફોટોમાં જોઈ શકો છો. એટલે ઉદાહરણરૂપે જો કોઈ ગાદી ફાટેલી હોય તો એ આખી ઉપરથી નીચે સુધી નહીં પણ ખાલી ઉપરથી 50% સુધીનો ભાગ જ ફાટેલો હોય છે. અને મોટાભાગના કેસમાં ગ્રેડ 2 ટેરમાં પણ ઓપરેશનની જરૂર રહેતી નથી. એના માટે ફિઝિયોથેરાપી, ઘૂંટણ માટે ની કેપ, પછી અમુક સ્પેશિયલ દવાઓ અને જમીન પર ઉઠવા બેસવાનું બંધ કરવું, રમવાનું થોડા સમય માટે બંધ કરવું, થાળા ટેકરામાં, સીડી ચડવામાં, ઉતરવામાં, ચાલવામાં થોડા સમય માટે સાચવવાથી ઠીક થઈ જતું હોય છે. જો એનાથી પણ સારું ના થાય તો અમે ઘૂંટણમાં ઇન્જેક્શન પણ આપતા હોઈએ છીએ અને ઇન્જેક્શનથી મોટાભાગના દર્દીઓને સારું થઈ જતું હોય છે. ત્રીજા નંબર પર છે ગ્રેડ 3 મેનિસ્કસ ટેર, એટલે કે ઘૂંટણની ફૂલ થિકનેસ, એટલે કે ઉપરથી નીચે સુધી ગાદી કમ્પ્લીટલી ફાટી ગઈ હોય છે. તો આવા કેસમાં ઓપરેશનની જરૂર પડતી હોય છે અને આ ઓપરેશન દૂરબીન દ્વારા કરવામાં આવે છે, જેને આર્થ્રોસ્કોપી કહેવામાં આવે છે. આ દૂરબીન દ્વારા જે ઓપરેશન કરવામાં આવે છે એમાં 2 પ્રકાર ઓપરેશન થઈ શકે છે. જે ગાદી ફાટી ગઈ હોય છે એમાં ટાંકા લઈ એને રિપેર કરવામાં આવે છે, જેને મેનિસ્કસ રિપેર અથવા તો આર્થ્રોસ્કોપિક, એટલે કે દૂરબીન દ્વારા મેનિસ્કસ રિપેર કહેવામાં આવે છે. બીજા નંબરની જે સર્જરી છે જેમાં ફાટેલા ભાગને ટ્રીમ કરી દેવામાં આવે છે, જેને પાર્શિયલ મેનિસેક્ટોમી અથવા તો મેનિસ્કસ બેલેન્સિંગ કહેવામાં આવે છે. તો ઘૂંટણની ગાદી કયા લેવલથી ફાટેલી છે, એટલે જે ભાગમાં ઘૂંટણમાં ગાદીમાં લોહી પહોંચતું હોય, એટલે કે બ્લડ સપ્લાય જતો હોય, એમાં તમે ટાંકા લઈને એને રિપેર કરો તો એમાં હિલિંગ થતું હોય છે. પણ ઘૂંટણની ગાદીનો અમુક ભાગ એવો હોય છે કે જ્યાં લોહી પહોંચતું નથી હોતું, જે ભાગમાં લોહી ના પહોંચતું હોય અને છતાં તમે એને રિપેર કરો તો એ હીલ થાય નહીં, એટલે એવા ભાગને કાઢી દેવામાં આવે છે. તો એ ઓપરેશન દરમિયાન જ ખ્યાલ આવે કે ગાદી રિપેર થઈ શકે એવી છે કે કાઢી નાખવા જેવી છે. એટલે કે જે કાઢી નાખવાની સર્જરી છે એને મેનિસેક્ટોમી કહેવામાં આવે છે અને રિપેર કરવાની સર્જરી છે અને આર્થ્રોસ્કોપી, મેનિસ્કસ રિપેર કરવામાં આવે છે. મોટાભાગના કેસમાં તો ગાદી રિપેર થઈ જતી હોય છે. તો ફ્રેન્ડ્સ, આ સિવાય પણ તમને કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય, ડાઉટ હોય તો તમે નીચે લખીને અમને મૂકી શકો છો. અમારા વોટ્સએપ નંબર પર બી તમે અમને પૂછી શકો છો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.